આંધ્રપ્રદેશની મુલાકાતે પહોંચ્યા પ્રધાનમંત્રી મોદી. પ્રધાનમંત્રી મોદીએ લેપાક્ષી સ્થિત વીરભદ્ર મંદિરની મુલાકાત લીધી. પ્રધાનમંત્રી મોદીએ મંદિરમાં પૂજા અર્ચના પણ કરી. જ્ઞાનવાપીમાં સીલ કરાયેલા વજુખાનામાં સફાઈની મંજૂરી મળી. સુપ્રીમ કોર્ટે વજુખાનામાં સફાઈની મંજૂરી આપી. સફાઈ પ્રક્રિયા જિલ્લા મેજિસ્ટ્રેટની દેખરેખ હેઠળ કરાશે. હિન્દુ પક્ષ તરફથી સફાઈની માંગ કરાઈ હતી. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ તેમની પત્ની સાથે રોહિણી મંદિરમાં હાજર રહ્યા. સુંદરકાંડ પાઠ કાર્યક્રમમાં પૂજા કરી ધન્યતા અનુભવી. મથુરામાં દીકરીઓ વચ્ચે જમીન વિખવાદને લઈ માતાનો મૃતદેહ 7 કલાક અટવાયો. 4 વીઘા જમીનની વહેંચણીને લઈ વિવાદ થયો. જમીન વહેંચાય નહીં ત્યાં સુધી અગ્નિદાહ ન આપ્યો. જમીન વહેંચણી બાદ જ માતાને અપાયો અગ્નિદાહ. શ્રીકૃષ્ણ જન્મભૂમિ કેસમાં હિન્દુ પક્ષને ઝટકો. સુપ્રીમ કોર્ટે મથુરામાં વિવાદિત જગ્યાના સર્વે પર પ્રતિબંધ મૂક્યો. અલ્હાબાદ હાઈકોર્ટે સર્વે કરાવવાનો આદેશ આપ્યો હતો. વધુ સુનાવણી હવે 23 જાન્યુઆરી હાથ ધરાશે. કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા નાગાલેન્ડના કોહિમામાં ખાતેથી મળી આગળ વધી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ નેતાઓ ભારત જોડો ન્યાય યાત્રામાં જોડાયા. કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે લખનૌની મુલાકાત લીધી. રાજનાથસિંહે હનુમાન સેતુ મંદિરની મુલાકાત લીધી. હનુમાન સેતુ મંદિરમાં રાજનાથસિંહે પૂજાવિધિ કરી. જહાજો પર થતા હુમલા મુદ્દે વિદેશમંત્રી એસ જયશંકરે કહ્યું, આ ભયંકર સ્થિતિ કોઈપણ દેશના હિતમાં નથી. જહાજો પર હુમલા એ ગંભીર ચિંતાનો વિષય. જહાજો પર થતા હુમલાથી ભારતની ઉર્જા અને આર્થિક હિતો પર સીધી અસર. તમિલનાડુમાં પુડુકોટાઈ જિલ્લામાં જલ્લિકટ્ટુની રમતમાં એક યુવકનું મોત થયું. આંખલાની ટક્કરથી ઘાયલ યુવાનનું સારવાર દરમિયાન મોત થયું. પુડુકોટાઈ જિલ્લામાં જલ્લિકટ્ટુ દરમિયાન 63 લોકો ઘાયલ થયા. રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા માટે આજથી અનુષ્ઠાન. આજથી 21 જાન્યુઆરી સુધી ચાલશે અનુષ્ઠાન. આજે કર્મકુટી પૂજન કરાયું. 70 વર્ષોથી પૂજા હતી શ્રીરામની પ્રતિમાને પણ ગર્ભગૃહમાં મુકાશે. 22 જાન્યુઆરીએ બપોરે 12:20 મુખ્ય અનુષ્ઠાન શરૂ થશે. 22 જાન્યુઆરીએ 12:20થી 40 મિનિટ સુધી પૂજા ચાલશે. ત્યારબાદ 75 મિનિટ સુધી સંબોધન થશે. પીએમ મોદી, યોગી આદિત્યનાથ અને મોહન ભાગવત સહિતના લોકો સંબોધન કરશે. નૃત્ય ગોપાલ દાસ આશીર્વાદ આપશે. 22મીએ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે અતિથિ સવારે 10:30 સુધી પ્રવેશ કરવાનો રહેશે. મંદિર પરિસરમાં 8,000 ખુરશી મુકાશે. દેશના વિવિધ 25 વાદ્યયંત્રોથી રામલલ્લાના અભિનંદન કરાશે. અવધમાં 22મીએ 121 વૈદિક આચાર્યો સંપૂર્ણ કર્મકાંડ વિધિ સંપન્ન કરાવશે. મહોત્સવમાં 1500થી વધુ પરંપરાના સાધુ સંતો હાજર રહેશે. મંદિર નિર્માણ સાથે જોડાયેલા 500થી વધુ લોકો હાજર રહેશે. 20-21 જાન્યુઆરી રામલલ્લાના દર્શન બંધ રહેશે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મુદ્દે રાહુલ ગાંધીનું નિવેદન. કહ્યું, અમે બધા ધર્મો સાથી છીએ, પણ આ ભાજપ અને આરએસએસનો કાર્યક્રમ. અયોધ્યામાં આયોજિત કાર્યક્રમ રાજકીય. અયોધ્યામાં 108 ફૂટની અગરબત્તી પ્રજ્વલિત કરાઈ. રામ જન્મભૂમિ ક્ષેત્રના પ્રમુખ મહંતે અગરબત્તી દીપાવી. ગુજરાતના વડોદરાથી મોકલાઈ હતી અગરબત્તી. જમ્મુ કાશ્મીરમાં પણ ભગવાન શ્રીરામના મંદિરમાં બિરાજમાન થવાને લઈ ઉત્સાહ. ઉરીની પ્રથમ વર્ષની કોલેજ વિદ્યાર્થી બતુલ ચહેરાએ રામ ભગવાનના ભજન પહાડી ભાષામાં ગાઈને રેકોર્ડ કર્યા. પ્રાણ પ્રતિષ્ઠાને લઈ જોરશોરથી તૈયારી. ગર્ભગૃહમાં સોનાના દ્વારનું કામકાજ પૂર્ણ. નીચેના માળે તમામ સોનાના દ્વારનું કામકાજ પૂર્ણ. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે શેર કરી તસવીર. અયોધ્યામાં અભિનેત્રી હેમા માલિની કરશે પરફોર્મન્સ. 17 જાન્યુઆરીએ હેમા માલિની રામાયણ પર આધારિત નૃત્ય નાટકની પ્રસ્તુતિ કરશે. મહોત્સવમાં અનેક ફિલ્મ સ્ટારને મળ્યું છે આમંત્રણ. લોકસભા માટે ભાજપે પ્રચાર કર્યો શરૂ. સીએમએ ઘાટલોડિયા મત વિસ્તારમાં વોલ પેઇન્ટિંગ કર્યું. ભાજપ 2.5 લાખ વોલ પેઇન્ટિંગ કરશે. મોદી સરકારના સ્લોગન સાથે 50,000 ડિજિટલ વોલ પેઇન્ટિંગ કરાશે. રાજકોટ જિલ્લા કોંગ્રેસમાં ભંગાણ. ધોરાજી તાલુકા કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું. અલ્પેશ પટેલે તમામ હોદ્દા પરથી આપ્યું રાજીનામું. લોકસભા ચૂંટણી પહેલા વાઘોડિયા એમએલએ ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપશે. ધર્મેન્દ્રસિંહ ધારાસભ્ય પદેથી ટૂંક સમયમાં આપશે રાજીનામું અને જોડાશે ભાજપમાં. હળવદ ધાંગધ્રા વિધાનસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર છત્રપાલસિંહ ભાજપમાં જોડાઈ ગયા. સીએમ અને સીઆર પાટીલે ખેસ પહેરાવ્યો. આમ આદમી પાર્ટીના ઉમેદવાર પણ વાઘજીભાઈ પટેલ કેસરીઓ ધારણ કરતા જોવા મળ્યા.
રાજકોટ જિલ્લા પંચાયતના વિપક્ષના પૂર્વ નેતા ભાજપમાં જોડાઈ ગયા. ગાંધીનગર કમલમમાં અર્જુન ખાટરિયા ભાજપમાં જોડાયા. લોકસભા ચૂંટણીને લઈ કોંગ્રેસ એક્શનમાં. ગુજરાત કોંગ્રેસ પ્રભારી બે દિવસ ગુજરાતના પ્રવાસે. આજથી બે દિવસ સ્થાનિક લેવલે બેઠક. મુકુલ વાસનિકે કહ્યું ગ્રાઉન્ડ લેવલ મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત. પાછલી બે લોકસભામાં ગુજરાતમાં દેખાવ સારો રહ્યો નથી. કાર્યકર્તાઓનો પક્ષ છોડવા મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કહ્યું કેટલાક મજબૂરી અને દબાણને લઈ પક્ષ સાથે છેડો ફાડે છે. અમારી પાસે આપવા માટે કોઈ લાલચ નથી, કોઈ એજન્સી નથી. લોકસભા ચૂંટણી પહેલા દિલ્હીમાં ભાજપની બેઠક. ક્લસ્ટરના ઇન્ચાર્જની મળશે બેઠક. રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં બેઠક યોજાશે. ત્રણ લોકસભા સીટનું એક ક્લસ્ટર બનાવ્યું. ગુજરાતમાં 8 એવા નેતા કે જેમને મળી છે જવાબદારી. ગુજરાત યુનિવર્સિટીમાં માનહાનિ કેસમાં સુપ્રીમ કોર્ટે આપ સાંસદ સંજય સિંહને વચગાળાની રાહત આપી. સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટના સમન્સ પર 4 અઠવાડિયાનો સ્ટે મૂક્યો. સુપ્રીમ કોર્ટે કેસની ગુજરાતની બહાર ટ્રાન્સફર કરવાનો ઇન્કાર કર્યો. વડોદરાના પાદરામાં પીપળી ગામમાં પથ્થરમારો. એક જ કોમના બે ટોળા વચ્ચે મંદિરના વિવાદને લઈ પથ્થરમારો. બે લોકો ઇજાગ્રસ્ત થયા. ઉમરેઠમાં ફરી વિવાદાસ્પદ ગીત વગાડતા બોલાચાલી. બાજીપુરા ગામમાં લાગણી દુભાઈ તેવા ગીત વગાડતા માહોલ બગડ્યો. ગામનું વાતાવરણ તંગ કરનાર યુવાનો વિરુદ્ધ ગુનો દાખલ. ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. જૂનાગઢના ગાદોઈ ટોલનાકાનો વિવાદ વકર્યો. કોન્ટ્રાક્ટર અને આરોપી વચ્ચેની ઓડિયો ક્લિપ વાયરલ. નેશનલ હાઈવે ઓથોરિટી ઇન્ડિયાને આર્થિક નુકસાન અટકાવવા 6 લાખની માંગણી કરી. પોલીસે પૈસા માંગનાર આરોપીની ધરપકડ કરી. વડોદરા શહેરમાં ખાખી વર્દી પર ડાઘ. સી ટીમની પીસીઆર વાનમાં દારૂની મહેફિલ. દારૂ પાર્ટી કરતા હેડ કોન્સ્ટેબલ સહિત 3 ઝડપાયા. મુજ મહુડા વિસ્તારની આ ઘટના. અમદાવાદમાં 2 કુમના લોકો વચ્ચે મારામારી. હુમલામાં 3 ઇજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવાયા. એમએલએ અર્જુનસિંહ ચૌહાણે ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી. હિન્દુ ધર્મ સેનાના ગુજરાત ઉપાધ્યક્ષે પણ મુલાકાત લીધી. હુમલાખોરોને પકડી કાર્યવાહીની માંગ. મોરબી નકલી ટોલનાકા કાંડમાં વાંકાનેર પોલીસે વધુ 3 આરોપી ઝડપ્યા. જયરામ પટેલના પુત્ર અમરસિંહ પટેલ પોલીસ પકડથી હજુ પણ દૂર. અત્યાર સુધીમાં 5 આરોપીઓની ધરપકડ. અમદાવાદના નરોડામાં મહિલા પોલીસકર્મીનો આપઘાત. એસઆરપી ક્વાર્ટર્સમાં ગળી ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું. એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં મહિલા ફરજ બજાવતી હતી. પારિવારિક ઝઘડામાં આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું. ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પારેલિયાની કારનો અકસ્માત. લીંબડી પાસે મૃત પશુ સાથે કાર અથડાતા અકસ્માત થયો. ધારાસભ્ય અને જિલ્લા ભાજપ મંત્રીને સામાન્ય ઇજા પહોંચી. નવસારીમાં ચીખલી ગામે પતરા પડતી નીચે પટકાતા યુવાનનું મોત. મૃતક મહાવીર માર્બલમાં કરતો કામ. માથામાં ગંભીર ઇજા પહોંચતા મોત થયું. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી. અમદાવાદના ગ્રામ્ય માંડલમાં ટ્રસ્ટની હોસ્પિટલની બેદરકારી. મોતિયાના ઓપરેશન બાદ 17 દર્દીઓની દ્રષ્ટિ ઓછી થઈ. શ્રીરામ નામદન આંખની હોસ્પિટલની બેદરકારી. 5 દર્દીને સારવાર અર્થે અમદાવાદ લાવ્યા. અધિકારીઓ દોડતા થયા. ઠંડીમાં સિઝનલ ફ્લુ રોકવા આરોગ્ય વિભાગ સતર્ક. જિલ્લા આરોગ્ય અધિકારી મેડિકલ કોલેજને લખ્યો પત્ર. દર્દીઓને એ બી સી કેટેગરીમાં ડિવાઇડ કરવા સૂચન કર્યું. જરૂરી વોર્ડ દવા વેન્ટિલેટર વગેરે તૈયાર રાખવા સૂચન. રાજકોટમાં સિઝનલ ફ્લુમાં ઉછાળો. એક સપ્તાહમાં તાવ શરદી ઉધરસ ઝાડા ઉલટીના 1700 કેસ. સૌથી વધારે શરદી ઉધરસ અને વાયરલના કેસ. ઠંડી વધવાથી મચ્છરજન્ય કેસમાં મામૂલી ઘટાડો. સુરતમાં ગરીબોના હકનું સરકારી અનાજ વેચવાનું કૌભાંડ. એનએફએસઆઈ કાર્ડ ધારકોના ફિંગરપ્રિન્ટનો દુરુપયોગ કરી આચરતા કૌભાંડ. અંબાનગરના પરવાનેદારનું ભોપાળું બહાર આવ્યું. મામલતદારે ચેકિંગ કરતા સમગ્ર કૌભાંડનો પડદાફાશ. છોટાઉદેપુરના બોડેલીના ઢોકલિયામાં હવામાં ફાયરિંગ મુદ્દે તપાસ. ઇજાગ્રસ્ત બાળકીના ઘરે વડોદરા એફએસએલની તપાસ. હવામાં ફાયરિંગ બાદ ગોળી નીચે આવતી વખતે વાગી. સંખેડામાં એપીએમસીના ચૂંટણી પરિણામ જાહેર. સંખેડા તાલુકા ભાજપ પ્રમુખ મધુસૂદન પટેલની હાર થઈ. ભાજપના 5 અને કોંગ્રેસના 4 ઉમેદવારની જીત. એપીએમસીની ચૂંટણીમાં આપે 1 બેઠક મેળવી. કુકુંબાના સીમડિયા આંબલી ફળિયામાં દીપડાની દહેશત. દીપડાએ ઘરની ઓસરીમાં પ્રવેશ કરી હુમલો કર્યો. દીપડાએ એક વૃદ્ધ અને કિશોરીને ઇજા પહોંચાડી. વન વિભાગે દીપડાને પાંજરે પૂરવા 2 પાંજરા ગોઠવ્યા. વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે ખેડૂતોની ચુકવણીનો કેસ. મૂડી ફરણસવાડા ગામ અને એવાડા ગામના ખેડૂતો એકઠા થયા. 10% ચુકવણી કર્યા વિના જંગલી ઝાડ કાપવાથી ખેડૂતોમાં રોષ. અધિકારીઓએ લેખિતમાં બાહેદરી આપવા દર્શાવી તૈયાર.
વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે ખેડૂતોની ચૂકવણીનો કેસ. મૂડી ફણસવાડા ગામ અને ઓવાડા ગામના ખેડૂતો એકઠા થયા. 10% ચૂકવણી કર્યા વિના જંગલી ઝાડ કાપવાથી ખેડૂતોમાં રોષ. અધિકારીઓ લેખિતમાં બાહેધરી આપવા તૈયારી દર્શાવી. અરવલ્લીના માલપુરમાં તસ્કરો બેફામ. બંધ મકાનને તસ્કરોએ બનાવ્યા નિશાન. દાગીના સહિત 29 લાખની ચોરી. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી. રાજ્ય સરકારે ડિપ્લોમા 2 ડિગ્રીમાં પ્રવેશ માટે કરી જાહેરાત. રાજ્ય સરકારે પરીક્ષાના સિલેબસમાં ઉતાવળ કર્યાનો આક્ષેપ. સિલેબસમાં 200 માર્ક્સની પરીક્ષામાં 50 માર્ક્સના કેમેસ્ટ્રી પ્રશ્નો નક્કી કર્યા. ડિપ્લોમામાં અનેક વિષયમાં કેમેસ્ટ્રી ભણવાનું આવતું જ નથી તો બાળકો પરીક્ષા કઈ રીતે આપશે. કેમેસ્ટ્રીના બદલે સિલેબસ રિવાઇઝ કરવા માંગ થઈ. રાજ્યમાં 1 થી 19 જાન્યુઆરી સુધી લેપ્રસી ડિટેક્શન કેમ્પેઇન. રક્તપિત્તના દર્દીઓને સારવાર મળે તે માટે આરોગ્ય વિભાગનો પ્રયત્ન. 13 દિવસમાં 705 દર્દી મળ્યા. ભાજપે મીડિયા વર્કશોપનું આયોજન કર્યું. વર્કશોપમાં રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયા હાજર રહ્યા. ભાજપ પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યું, મીડિયા લોકશાહીનો 4th સ્તંભ. ભાવનગર માર્કેટિંગ યાર્ડની ચૂંટણીની મતગણતરી શરૂ. 10 વર્ષ બાદ યોજાઈ માર્કેટિંગ યાર્ડની ચૂંટણી. ભાજપ કોંગ્રેસના 10-10, અપક્ષના 3 ઉમેદવારો મેદાન. લોકસભા ચૂંટણી મુદ્દે ગુજરાત કોંગ્રેસ ઉમેદવારોની પસંદગી બહુમતીથી કરશે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખે ઉમેદવારોના નામ માટે સૂચન માંગે. ઉમેદવાર માટે 3 નામની યાદી મંગાવી. વિવિધ જિલ્લાના આગેવાનો ઉમેદવારોનું કરશે સૂચન. જૂનાગઢમાં રોગચાળે ભરડો લીધો. સિવિલમાં વાયરલ ઇન્ફેક્શનના કેસ વધ્યા. મિશ્ર ઋતુના કારણે કેસ વધ્યા. દરરોજની 600 થી 700ની ઓપીડી. જૂનાગઢમાં વેરા બાકી હોવાથી ગોડાઉન સીલ કર્યું. વંથલીમાં નગરપાલિકાએ સરકારી ગોડાઉન સીલ કર્યું. 1 લાખ વેરા વસૂલાત બાકી હોવાથી કાર્યવાહી કરી. સારીંગ ગામે સામાન્ય બોલાચાલી બાદ મારામારીની ઘટના બની. ભાજપ આગેવાન જયેશ સુજિત્રા પણ સામેલ. બંને પક્ષે સામસામે 12 લોકો વિરુદ્ધ ફરિયાદ થઈ. પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી. સુરતમાં બેંક મેનેજર આપઘાત કેસમાં કાર્યવાહી. સરથાણા પોલીસે 3 આરોપી ઝડપ્યા. રજની ગોયાણી, રોના ખીરપરા, જિગ્નેશ જીયાણીની ધરપકડ. 32 વર્ષીય અતુલ ભાલાડાએ સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો આરોપીઓનો. સુરતના ગોડાદરામાં જમાઈએ કાકા સસરાની હત્યા કરી. માત્ર 1000 રૂપિયા માટે જમાઈ કાકા સસરાને ખેતરમાં લઈ ગયો અને ફેન્સિંગના તારથી ગળે ફાંસો આપી હત્યા કરી. પોલીસે અત્યારે જમાઈની ધરપકડ કરી. સુરતમાં દાણ ચોરીના કેસમાં આરોપીના જામીન મંજૂર. 23 કરોડના સોનાની સ્મગલિંગ કેસમાં પીએસઆઈ પરાગ દવેના જામીન મંજૂર થયા. ગુજરાત હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા. એરપોર્ટ પરથી પકડાઈ હતી સોનાની દાણ ચોરી. મુખ્ય આરોપી હજુ પણ વોન્ટેડ. ભાવનગરના સિહોરમાં વિધર્મી પરિણીતાને ભગાડી ગયો. પરિણીતા 5 વર્ષના બાળકને મૂકી વિધર્મી સાથે જતી રહી. હિન્દુ સંગઠને પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપ્યું.